હેલોમ ટુ વેબ સંકુલ વેબ સ્વાગત છે મિત્રો તમે જાણો છો એ પ્રમાણે કે હાલમાં વેબ સંકુલ દ્વારા જે છે એક એનસી આઈટી ચાલી રહી છે જે આ એનસી આઈટી સિરીઝના અંતર્ગત અલગ અલગ જે તજજ્ઞ ફેકલ્ટીઓ છે એ તમારા સમક્ષ અલગ અલગ વિષયને દરરોજને માટે રજૂ કરે છે જેની સાંજે તમને ટેસ્ટ આપવામાં આવે છે અને રાત્રે નવ વાગ્યે જે છે એ એનસીઆરટી સિરીઝના જે કંઈ પણ ક્વેશ્ચનની તમને ટેસ્ટ આપવામાં આવી છે એનું લાઈવ સોલ્યુશન કરાવવામાં આવે છે તો મિત્રો આજે આપણે ફરી પાછા મળ્યા છીએ અર્થવ્યવસ્થા વિષય સાથે મિત્રો આ અર્થવ્યવસ્થા વિષયના જે છે આપણે આગળ બે એપિસોડમાં ચર્ચા કરી ચૂક્યા છીએ આ આજનો આપણો ત્રીજો એપિસોડ છે મિત્રો અત્યાર સુધી જે કંઈ પણ ચર્ચા કરી અને આજે જે ચર્ચા કરવાના છીએ એનો સોર્સ સેમ રહેશે જોજો મેં તમને આની પહેલા પણ સોર્સ કહ્યું ઇકોનોમીની બરાબર છે ઇન્ડિયન ઇકોનોમીની બુક્સ પર જે છે આપણે આગળ વધીએ છીએ હાલની તકે આજના દિવસે જે છે આપણે સ્ટાન્ડર્ડ ઇલેવનની બુકનું જે ચેપ્ટર નંબર ચાર છે કે જેમાં પોવર્ટી ગરીબી વિશેની ડિસ્કશન કરવામાં આવી છે એને આપણે જે છે આજે જોવાના છીએ એના પર આજે ચર્ચા કરવાના છીએ

એ આ ગરીબી વાળી કેટેગરીમાં આવતા હશે ઘણા લોકો બોલચાલની ભાષામાં પણ એવું કહેતા હોય છે કે હું તો બહુ ગરીબ છું અમારી જે છે એટલી બધી કેપેસિટી નથી અમારી જે છે એટલી બધી પેલી જે કહેવાય ને કે અમીરી નથી કે કે અમે આ આ વસ્તુ ખરીદી કાર્ય કરી તો ગરીબી એકચ્યુઅલી કહેવાય છે કોને ગરીબો જે છે એમાં પણ આપણે ઘણા બધા પ્રકાર પાડી શકીએ કોઈ અત્યંત ગરીબ છે કોઈ મધ્યમ વર્ગ ગરીબ છે તો કોઈ જે છે એ ગરીબ અને અમીરની જે છે એ બોર્ડર લાઈન ઉપરનો ગરીબ છે તો ગરીબ કોને કહેવાય અને એ ગરીબીના પણ અલગ અલગ પ્રકારો કયા કયા છે એના વિશેની જે છે આપણે આ ચેપ્ટર અંતર્ગત ડિટેલમાં ડિસ્કશન કરવાના છે મિત્રો આ ચેપ્ટરને લગતું એડમ સ્મિથનું એક વાક્ય છે જે તમને એનસીઆરટી ધોરણ અગિયારની એનસીઆરટીના ચેપ્ટર નંબર ફોરની શરૂઆતમાં જ આપવામાં આવ્યું છે જો એમણે બહુ ખૂબ જ સરસ વાક્ય કહ્યું છે શું કહ્યું છે એડમ સ્મિથે એવો સમાજ ક્યારેય સુખી અને સમૃદ્ધ ન હોઈ શકે જેના મોટા ભાગના સભ્યો ગરીબ અને દુઃખી હોય જોજો જ્યારે આપણે સમગ્ર દેશ સમગ્ર સમાજ સમગ્ર સોસાયટીની વાત કરતા હોય જ્યારે સમગ્ર સમાજની આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે કોઈ સમાજ કે કોઈ સોસાયટી કે કોઈ દેશ ત્યાં સુધી સમૃદ્ધ અને સુખી ન થઈ શકે કે જ્યાં સુધી એ દેશ કે સમાજની અંદર મોટા ભાગના લોકો જે છે ગરીબ હોય અથવા તો દુખી હોય જોજો ગરીબ જે છે ગરીબ હોવાના ઘણા બધા કારણો હોઈ શકે કાં તો એની આવક ઓછી છે કાં તો પોતે અશિક્ષિત છે અથવા તો એના પરિવારમાં જે છે આરોગ્યને લઈને કોઈ પ્રશ્ન છે એટલે કે વારંવાર કોઈ વ્યક્તિ બીમાર રહે છે કોઈ વ્યક્તિ વયોવૃદ્ધ થઈ ગયું છે જે ખૂબ જ બીમાર અવસ્થામાં છે એટલે કે આરોગ્ય પાછળ વધારે ખર્ચ થઈ રહ્યો છે શિક્ષણ પાછળ ખર્ચ નથી કરી શકતા જેના કારણે એ લોકોને સ્કિલ પ્રાપ્ત નથી થઈ રહી રહીને જેના કારણે એમના બાળકો પણ મજૂરી કરવા માટે ધકેલાઈ જાય છે મજૂરી કરવા માટે જે છે મજબૂર બની જાય છે કારણો હોય છે જો સૌથી પહેલા જે છે તમને ઇન્ટ્રોડક્શન આપવામાં આવ્યું છે આ ચેપ્ટરની અંદર સૌથી પહેલા તો પરિચય આપવામાં આવ્યો છે જોઈએ શું કહે છે અગાઉના પ્રકરણોમાં આપણે ભારતની અંદર સાત દાયકામાં અપનાવવામાં આવેલી આર્થિક નીતિઓ તેમજ જે વિવિધ સરકારના કાર્યક્રમો છે વિવિધ સૂચકાંકો છે એમના પર જે એની અસરો છે એમનો અભ્યાસ કરી ચૂક્યા છે જો મિત્રો ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે ભણ્યા હતા ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા ભારતનો આર્થિક વિકાસ જેમાં આપણે વિવિધ પંચવર્ષીય યોજનાઓ આયોજન પંચ અને ભારતમાં જે આર્થિક આયોજનની પ્રક્રિયા છે એનો અભ્યાસ કર્યો હતો ત્યાર પછી ચેપ્ટર નંબર 3 ની અંદર જે છે એ આપણે ઓગણીસો નેવું બાદ જે નવી આર્થિક નીતિ અપનાવી ન્યુ ઇકોનોમિક પોલિસી જેના અંતર્ગત આપણે લિબરલાઇઝેશન પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનની જે પ્રક્રિયા કરી છે એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરી હતી એના વિશે આપણે માહિતી મેળવી હતી તો અત્યાર સુધી આપણે આટલી ચર્ચા કરી ગયા છે એવું આપણને શરૂઆતમાં કહેવામાં આવ્યું છે લોકોની લઘુત્તમ મૂળભૂત જરૂરિયાતો મિત્રો જીવન જીવવા માટે જે છે અમુક મૂળભૂત અને પાયાની જરૂરિયાતો હોય છે જે દરેક વ્યક્તિને મળવી જરૂરી છે જો કોઈ વ્યક્તિને મૂળભૂત અને પાયાની જરૂરિયાત ન મળી રહે તો એ બેઝિક ફેસિલિટી વગર જીવન જીવે છે એવું કહી શકાય અથવા તો એ વ્યક્તિનું જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ છે એવું કહી શકાય તો લોકોની લઘુત્તમ મૂળભૂત જરૂરિયાતોની પરિપૂર્ણતા અને ગરીબી નાબૂદી એ સ્વતંત્ર ભારતનું મુખ્ય ધ્યેય રહ્યું છે મિત્રો ભારત આઝાદ થયો ત્યારે એક નવજાત શિશુ જેવો હતો ભારત પાસે આર્થિક સંસાધનોની કમી હતી ભારત આર્થિક રીતે જે છે ખૂબ જ પછાત હતો તો આપણી પહેલી પ્રાયોરિટી તો એ હતી કે દેશની અંદર ઘણા બધા લોકો એવા એવા હતા એ સમયે કે જેને ત્રણ સમયનું પૂરતું જમવા માટે ભોજન પણ નહોતું મળતું તો એ લોકોને આપણે ભોજન પૂરું પાડી શકીએ ખાદ્યાન ક્ષેત્રે આપણે આત્મનિર્ભરતા મેળવી શકીએ લોકોને પૂરતો રોજગાર આપી શકીએ લોકોને રહેવા માટેનું આવાસ આપી શકીએ કૃષિ ક્ષેત્રમાં સુધાર કરીએ આ આઝાદી સમયે જે છે ભારતીય અર્થતંત્રની મુખ્ય પ્રાયોરિટીઝ હતી આપણી તમામ પંચવર્ષીય યોજનાઓ દ્વારા અપનાવવામાં આવેલી વિકાસની પેટર્નનો હેતુ સમાજના સૌથી ગરીબ અને સૌથી પછાત વર્ગોના ઉત્થાનનો છે એના અંત્યોદયનો છે અત્યાર સુધી આપણે જેટલી પણ બારે બાર પંચવર્ષીય યોજનાઓ અપનાવી છે અને નીતિ આયોગ પણ જે કંઈ પણ પ્લાનિંગ કરી રહ્યું છે જે કંઈ પણ યોજનાઓ અમલમાં મૂકવાનું વિચારી રહ્યું છે એ દરેકે દરેક યોજનાઓનો એક કોમન હેતુ એ રહ્યો છે કે જે સમાજનો અત્યંત ગરીબ દુઃખી અને પછાત વર્ગ છે એ ગરીબ દુઃખી અને પછાત વર્ગનું ઉત્થાન કરવું લોકોને રોજગારી આપવી લોકોને આવાસ આપવું લોકોને સારી સ્વાસ્થ્ય સુવિધાઓ આપવી લોકોને સારી શિક્ષણ સુવિધાઓ આપવી આ હંમેશાને માટે આપણી પ્રાયોરિટી રહી છે અને આવનારા વર્ષોમાં પણ ભારતીય અર્થવ્યવસ્થાની આ મેઇન પ્રાયોરિટી રહેશે આ સાથે ગરીબ વર્ગને સમાજના મુખ્ય પ્રવાહનો એક ભાગ બનાવીને તમામ માટે લઘુત્તમ જીવન ધોરણ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે તમામ વિકાસ કાર્યક્રમોની રચના કરવામાં આવી છે જે ગરીબ વર્ગ છે જે રહેલો વર્ગ છે મિત્રો હાસ્યમાં રહેલો વર્ગ એટલે કે આપણે એને અંગ્રેજીની અંદર કહીએ છીએ માર્જિનલાઇઝડ સેક્શન માર્જિનલાઇઝ સેક્શન જે હાસ્યામાં રહેલો વર્ગ છે એને પણ આપણે સ્ટ્રીમ જે સેક્ટર છે એની સાથે જોડવાનો છે મેઇનસ્ટ્રીમ સેક્ટર એટલે હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું ફોર એક્ઝામ્પલ ધારો કે એક કપલ છે એ રાત્રે હોટેલમાં જમવા જાય છે હવે તમે હોટેલમાં જમવા જાવ છો તો ત્યાં બહાર ઘણા બધા જે છે બેગર્સ બેઠા હશે જે છે ભીખ માંગવાળા લોકો બેઠા હશે જો અહીંયાથી જ સમાજની જે છે એ અસમાનતા આપણને દેખાય આવે છે એક વ્યક્તિ એવો છે કે જેની પાસે ત્રણ સમયના જમવાના પૈસા પણ છે અને સારું જમવાના પણ પૈસા છે એ હોટેલ્સમાં જમી રહ્યો છે એક વર્ગ એવો છે છે ખૂબ ખૂબ દૂર જતો રહ્યો પછાત રહી ગયો છે જેની પાસે એક બેઝિક ફૂડ માટેના પણ પૈસા નથી એ બેઝિક ફૂડ માટે પણ સ્ટ્રગલ કરી રહ્યો છે સંઘર્ષ કરી રહ્યો છે તો આ જે સંઘર્ષ કરી રહેલો વર્ગ છે એને આપણે સ્ટ્રીમ વર્ગ સાથે જોડવાનો છે એને આપણે મુખ્ય વર્ગ મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો છે નાઇન્ટીન ફોર્ટી સેવનમાં બંધારણ સભાને સંબોધતા જવાહરલાલ નહેરુ એ કહ્યું હતું કે સ્વતંત્રતાની પ્રાપ્તિ એ માત્ર એક પગલું જ માત્ર એક તકની શરૂઆત છે હજુ ઘણી બધી મોટી સિદ્ધિઓ અને વિજયો જે છે એ વિજય રાહ જોઈ રહ્યા છે જે હશે ગરીબી અજ્ઞાનતા રોગ તથા તકની અસમાનતાઓની નાબૂદીની ઉજવણી જો આપણે રાજકીય રીતે તો આઝાદ થઈ ગયા હતા પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ ભારતને આઝાદી મળી પણ એ માત્ર રાજકીય આઝાદી હતી એ કોઈ આર્થિક આઝાદી નહોતી જો તમે સંવિધાન ભાગ ચાર જે છે એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જેના સંબંધમાં ડોક્ટર બી આર આંબેડકર એક વાક્ય કહે છે શું કહે છે કે ભાગ ચાર રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ રાજકીય આઝાદી બાદ આર્થિક આઝાદી તરફનું પ્રયાણ છે સંવિધાનના ભાગ પણ એ જ વાત કરવામાં આવી છે કે લોકોને સામાજિક ન્યાય આપવામાં આવે આર્થિક ન્યાય આપવામાં આવે રોજગારની પૂરતી તકો આપવામાં આવે આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે શિક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે પોષણયુક્ત આહાર લોકોને મળી રહે એ વાતનો સરકાર ખ્યાલ રાખશે પણ મિત્રો મેં કહ્યું એ પ્રમાણે કે દેશ હજુ આઝાદ થયો છે દેશ પાસે સંસાધનોની કમી છે દેશ પાસે જે છે આર્થિક પછાતપણું પણ છે સાથે આ ગરીબી રોજગારી ભૂખમરો એ સમસ્યાઓ સાથે પણ લડવાનું છે તો ધીમે ધીમે જે છે આપણે આ વાતને લઈને આગળ વધ્યા અને પ્રોગ્રેસ કરતા ગયા અને એટલે જ આપણે એને ભાગ ચારમાં રાખી કારણ કે ફરજિયાત નહોતી જ્યારે દેશ આર્થિક રીતે સક્ષમ બનશે ત્યારે ધીમે ધીમે આપણે આ સુખ સુવિધાઓ જે છે દેશના નાગરિકોને આપતા જઈશું એટલે જવાહરલાલ નેહરુ કહે છે કે આપણને હજુ રાજકીય આઝાદી મળી છે ઉત્સવ મનાવવાનો આ સમય નથી હજુ ઘણું બધું આપણે દેશના નાગરિકો માટે કરવાનું છે હજી ઘણી બધી સમસ્યાઓનો આપણે સામનો કરવાનો છે સાચો ઉત્સવ ત્યારે મનાવવાનો છે કે જ્યારે આપણે રોજગારી છે તક છે રોજગારીની તક છે રોગોની નાબૂદી છે શિક્ષણ છે અજ્ઞાનતા છે આ મુદ્દાઓ ઉપર આપણે વિજય મેળવી શકીએ આ મુદ્દાઓ જે છે એના ઉપર આપણે સંઘર્ષ કરીને જ્યારે કહેવાય કે વિક્ટરી મેળવી શકીએ ત્યારે આપણે સાચી ઉજવણી કરવાનો સમય આવશે માત્ર આઝાદ થવાથી જે છે એ દરેક સમસ્યાઓનું સમાધાન નથી થઈ ગયું પરંતુ આજે આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ તે જાણવું પણ ખૂબ જરૂરી છે આજે વિશ્વના કુલ ગરીબ લોકોની સંખ્યાના પાંચમા ભાગથી પણ વધુ લોકો એકલા ભારતમાં વસે છે આજે તમે જોવા જશો કે આઝાદી પછીના આજે આ પંચોતેર વર્ષના સમયગાળામાં કે જ્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે અને સરકાર કહે છે એ પ્રમાણે કે અમૃત કાળ ચાલી રહ્યો છે બટ અમૃતકાળમાં હજુ પણ એક વર્ગ એવો છે કે જે આ અમૃતકાળ કાળ મનાવવાથી બાકાત રહી ગયો છે હાસ્યમાં રહી ગયો છે કે પાછળ છૂટી ગયો છે જે આ સમાજવાદની ભાવના જે છે એ સાર્થક થતી નથી જણાઈ રહી તો જો આ સમાજવાદની ભાવનાને આપણે સાચા અર્થમાં સાર્થક કરવી હશે એને સામાજિક ન્યાય આપવો હશે તો એને પણ સાથે લેવો પડશે તો પેલા એ જાણીએ કે આજે આપણે ક્યાં છીએ કોણ પાછળ છૂટી ગયું છે એ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે એ જાણવું ખાસ જરૂરી છે એ જોવા જઈએ તો ખબર પડે છે કે વિશ્વના કુલ ગરીબ લોકોની સંખ્યાના પાંચમા ભાગ પાંચમા ભાગથી પણ વધુ લોકો જે છે એ ભારતમાં છે તમે આખા વિશ્વનું જે છે ગરીબીનું માપન કરવા જાઓ તો ધારો કે તમને સો ગરીબ પ્રાપ્ત થાય છે તો એમાંથી વીસ ગરીબ એવા છે કે જે ભારતમાં રહે છે જે આપણા માટે એક ચિંતાજનક વિષય છે એ બાબત ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે લગભગ ત્રણસો મિલિયન લોકો ભારતમાં એવા રહે છે કે જેને પોતાની મૂળભૂત જરૂરિયાતો પણ જે છે યોગ્ય રીતે પ્રાપ્ત નથી થતી મૂળભૂત જરૂરિયાતો એટલે શું તમે વારંવાર અત્યાર સુધી ઘણી બધી વખત ભણ્યા હશો કે ભાઈ જીવન જીવવા માટેની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો રોટી કપડાં અને મકાન આ જીવન જીવવા માટેની બેઝિક અમ્યુનિટીઝ છે બેઝિક ફેસિલિટી છે રોટી કપડા અને મકાન જો કોઈ વ્યક્તિને રોટી કપડા અને મકાન મળ્યા છે તો આપણે એવું કહી શકીએ કે હા એ વ્યવસ્થિત રીતે જીવન જીવી રહ્યો છે પણ હાલની તકે પણ દેશમાં એવા ઘણા લોકો છે કે જે ફૂટપાલી પર રહેવા માટે મજબૂર છે ઝૂંપડું બાંધીને રહેવા માટે મજબૂર છે ભોજન ઘણા લોકો એવા છે કે જે ત્રણ સમયનું ભોજન જમ્યા વગર સૂઈ જાય છે તો આ બાબત ઉપર દેશે ધ્યાન આપવાની જરૂરિયાત છે ગરીબી એ સ્થળે સ્થળે અને સમય સમયે વિવિધ સ્વરૂપો ધરાવે છે જો ગરીબીનું કોઈ એક સ્વરૂપ નથી હોતું મિત્રો ગરીબી વિવિધ સ્વરૂપોની હોય છે અને ગરીબી એ કાયમી પણ નથી હોતી ક્યારેક કોઈક વ્યક્તિ ગરીબીમાંથી બહાર પણ નીકળી શકે નીકળી શકે છે અથવા તો નીકળી જાય છે તો એવું પણ બની શકે કે કોઈ એક સમયે ગરીબીમાંથી બહાર નીકળેલો વ્યક્તિ ફરી પાછો ગરીબીમાં ધકેલાઈ જાય તો ગરીબી જે છે એક ડાયનેમિક મુદ્દો છે સમયની સાથે પરિસ્થિતિની સાથે બદલાતો જશે કદાચ કોવિડ નાઇન્ટીન લોકડાઉન લાગુ પડ્યું એ પહેલા ઘણા બધા વ્યક્તિઓ એવા હતા કે જે ગરીબીની વ્યાખ્યામાં નહોતા આવતા ને ગરીબ હતા પણ નહીં કોવિડ લોકડાઉનને કારણે 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 બિઝનેસ ઠપ ઠપ થઈ થઈ જવાને જવાને રોજગાર કદાચ ગરીબીમાં ધકેલાઈ ગયા તો પરિસ્થિતિ પ્રમાણે ગરીબી જે છે પોતાનું સ્વરૂપ બદલતી જશે તેનું ઘણી રીતે અર્થઘટન કરવામાં આવ્યું છે સામાન્ય રીતે કહીએ તો ગરીબી એવી સ્થિતિને માનવામાં આવે છે જેને તમામ લોકો ટાળવા માંગે છે કોઈ એવું નથી તો કે હું ગરીબ બનવું કે ગરીબ રહું હંમેશા દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે હું અમીર બની જાઉં મારી પાસે આવી જાય મારી પાસે દરેક વ્યક્તિ છે બંને માટે વિશ્વને બદલવાની હાકલ છે જેથી વધુને વધુ લોકો પાસે પૂરતું ભોજન રહેવા માટેનું આવાસ તબીબી અને શૈક્ષણિક સુવિધાઓ હિંસા સામે રક્ષણ તથા ખુદના સમાજની ઘટનાઓમાં તેમનો અવાજ સાંભળવામાં આવે આ એક એવી પરિસ્થિતિ છે જેમાંથી લોકો બહાર નીકળવા માંગે છે લોકો ત્રણ સમયનું પૂરતું ભોજન મેળવવા માંગે છે આવાસ સુવિધા મેળવવા માંગે છે શૈક્ષણિક સુવિધા મેળવવા માંગે છે સ્વાસ્થ્ય સુવિધા મેળવવા માંગે છે અને આ તમામ વસ્તુઓને મેળવવા માટે એ સમાજમાં પોતાનો અવાજ જે છે પોતાની વાત જે છે એને રજૂ કરવા માંગે છે ગરીબી ઘટાડવામાં કઈ નીતિઓ સફળ થઈ શકે અને કઈ નીતિઓ સફળ ન થઈ શકે સમય સાથે કઈ બાબતો બદલાઈ શકે તે જાણવા માટે આપણે ગરીબીની વ્યાખ્યા કરવી પડશે અને તેનું માપન તેનો અભ્યાસ અને તેનો અનુભવ પણ કરવો પડશે સૌથી પહેલા તો જો આપણે ગરીબોને આઈડેન્ટિફાઈ કરવા હોય તો પહેલા ગરીબીની વ્યાખ્યા આપવી પડે કે ભાઈ ગરીબી એટલે શું અને એને આઈડેન્ટિફાઈ કરવા માટે એને વ્યાખ્યાયિત કરવા માટે પોલિસી અપનાવવી પડે કઈ પોલિસી અપનાવી કઈ પોલિસી ન અપનાવી એ પણ નક્કી કરવું પડશે તો એ જ વાત અહીંયા કહેવામાં આવી છે ગરીબીના ના ઘણા પરિમાણો છે જોજો શબ્દ પર ધ્યાન રાખજો મિત્રો અહીંયા પરિણામો નથી લખ્યું અહીંયા પરિમાણો લખ્યું છે પરિણામો અને પરિમાણો એ બે માં ફર્ક છે પરિમાણો ડાયમેન્શન્સ ગરીબી માપવાના પણ અલગ અલગ જે છે એ ઇન્ડિકેટર્સ છે માપદંડો છે તેથી ઘણા સૂચકાંકો દ્વારા તેમનું અવલોકન કરવું પડશે ક્યાંક આવક અને ક્યાંક વપરાશનું સ્તર તો પછી ક્યાંક સામાજિક સૂચકાંકો અને જોખમ પ્રત્યે સંવેદનશીલતા સૂચકાંકો તો ક્યાંક સામાજિક રાજકીય પ્રક્રિયાઓમાં પ્રવેશ અથવા તો ભાગીદારીનો વિચાર કરવો પડે છે કોઈક જગ્યાએ આપણે ગરીબીનું માપન કરતા હોય તો ક્યાંક આપણે આવકને ધ્યાનમાં લેવી પડે વપરાશના જે જે ખર્ચ છે છે વપરાશનું સ્તર એને ધ્યાનમાં લેવું પડે આવક એટલે ધારો કે આપણે કોઈ એક નામની જગ્યાએ ગરીબીનું માપન કરીએ છીએ તો એવું કહેવું પડે કે ભાઈ જે વ્યક્તિ એક હજાર રૂપિયા કે તેનાથી ઓછી આવક ધરાવે છે ગરીબ છે તો કદાચ બીજી જગ્યાએ ગરીબીની આ વ્યાખ્યા સાચી સાબિત ન થાય કદાચ ત્યાં વપરાશને ધ્યાનમાં લેવું પડે કે ભાઈ જે વ્યક્તિ પંદરસો કે તેનાથી વધારે ખર્ચ કરી રહ્યો છે ગરીબ નથી તો કદાચ આ બે ઇન્ડિકેટર્સ ત્રીજી જગ્યાએ સાબિત ન થાય ત્યાં કદાચ સામાજિક સૂચકાંક ધ્યાનમાં લેવો પડે જોખમ ધ્યાનમાં લેવું પડે સંવેદનશીલતા સૂચકાંકો ધ્યાનમાં લેવા પડે તો ગરીબીના ડાયમેન્શન્સ અલગ અલગ છે અલગ અલગ જગ્યાએ જે છે અલગ અલગ ડાયમેન્શન્સનો ઉપયોગ કરી અને આપણે આ ગરીબીને વ્યાખ્યાયિત કરવી પડશે અને એ ગરીબ વર્ગને આઈડેન્ટિફાય કરવો પડશે તમે જોયું હશે કે લગભગ તમામ વિસ્તારો ગામડાઓ અને શહેરોમાં કેટલાક લોકો અમીર છે તો કેટલાક ગરીબ છે તમે તમારી આસપાસ જ જોઈ રહ્યા છો મિત્રો હવે જો ગરીબી એ પણ પાછી બે પ્રકારની હોઈ શકે જો એકચ્યુઅલી આપણે આ ચેપ્ટરને બે પાર્ટમાં ભણવાના છે પાર્ટ વન જેની ડિસ્કશન આજે આપણે કરવાના છીએ અને કરી રહ્યા છીએ પાર્ટ ટુ જેની ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું કારણ કે આ ખૂબ જ મોટું ચેપ્ટર છે જેમાં નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એ પણ ભણીશું કે ભાઈ ગરીબી કેટલા પ્રકારની હોય છે એક તો છે સાપેક્ષ ગરીબી એક છે નિરપેક્ષ ગરીબી ઘણી વખત આપણે ગરીબીને આંકડાઓથી વ્યાખ્યાયિત કરીએ છીએ તો ઘણી વખત ગરીબીને આપણે પણ વ્યાખ્યાયિત કરીએ છીએ ફોર એક્ઝામ્પલ તમારી આવક લાખ રૂપિયા છે તો શું તમે ગરીબ છો નથી પણ હા જ્યારે તમે તમારી એક લાખ રૂપિયાની આવકને મુકેશ અંબાણી સાહેબ કે અદાણી સાહેબ સાથે કમ્પેર કરો છો ત્યારે તમે એવું માનશો કે હા હું ગરીબ છું તો આ અલગ રીત છે ગરીબી માપનની પણ કદાચ કોઈ વ્યક્તિ એક હજાર રૂપિયા કમાય છે તો એ ગરીબ છે હા એ ગરીબ છે

એમની પાસે એવી અમુક બેઝિક નથી જે તમારી પાસે છે 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 તો આ આ વર્ગ 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 કયો ગરીબ ખૂબ જ સંવેદનશીલ વર્ગ છે ગરીબો પાસે ખૂબ જ ઓછી સંપત્તિ છે અને તેઓ તડકામાં સુકવેલી માટીથી બનેલી દિવાલો અને ઘાસ ભૂસું વાસ અને નબળા લાકડામાંથી બનેલા છતવાળા કાચા મકાનોની અંદર રહે છે કદાચ તમારું મકાન મકાન જે છે પાક્કું ઈટોનું બનેલું મકાન હશે તમે એપાર્ટમેન્ટ્સની અંદર રહેતા હશો ટેનામેન્ટ્સની અંદર રહેતા હશો પણ જે જે આ ફેરિયાઓ છે તમારી સોસાયટીની અંદર અલગ અલગ વસ્તુઓ વેચવા માટે આવે છે એમનું મકાન એવું હોય એ ઝૂંપડાની અંદર રહે છે કાચી પકવેલી ઈંટો જે છે એવા ઈંટોથી બનાવેલા મકાનમાં રહે છે ઘાસની બનાવેલી ઝૂંપડીની અંદર રહે છે તેમની વચ્ચે રહેતા અમુક અત્યંત ગરીબો પાસે તો આવા મકાનો પણ નથી ઘણા લોકો તો એવા છે કે એમની પાસે આવાય મકાન નથી ઝુંપડી પણ નથી આવી જે છે કાચી ઈટોના જે છે ઝૂંપડા બનાવેલા હોય એ પણ નથી એ લોકો ખુલ્લી છત નીચે જે છે રહેવા માટે મજબૂર છે ફૂટપારી ઉપર રહેવા માટે મજબૂર છે આવા વર્ગને પણ તમે ધ્યાનથી જોયો હશે ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ પાસે મોટે ભાગે જમીન પણ હોતી નથી જો કોઈની પાસે જમીન હોય તો પણ તે સુકી અને પડતર હોય છે ગરીબ વર્ગ એક એવો વર્ગ છે જેની પાસે લગભગ ખેતીલાયક જમીન પણ નથી હોતી અને જો કદાચ એમની પાસે ખેતી લાયક જમીન હોય તો એ કેવી ખેતી લાયક જમીન હોય છે જે એકદમ અને પડતર છે જેના પર એમને યોગ્ય માત્રામાં ઉત્પાદન નથી મળી રહ્યું અથવા તો મહિના જે છે પોતે પાક નથી પકવી શકતા એવા ગરીબ ખેડૂતો જે છે તમે જોયેલા હશે કેટલાકને દિવસમાં બે ટકનું ભોજન પણ નથી મળતું સૌથી ગરીબ પરિવારોના જીવનનું સનાતન સત્ય ભૂખ અને ભૂખ છે જોજો અહીંયા બહુ સારી વાત કહેવામાં આવી છે મિત્રો ગરીબીનું સનાતન સત્ય શું છે એ કહ્યું છે તમે ગરીબીનું સનાતન સત્ય છે ભૂખ અને ભૂખમરો આપણે કમાઈએ છીએ શા માટે આપણી ભૂખને સંતોષવા માટે તો ગરીબ વર્ગ એક એવો વર્ગ છે કે જે પોતાની ભૂખને સંતોષવા માટે પણ પૂરતું કમાઈ નથી રહ્યો અથવા તો એમને એટલું વેતન નથી મળી રહ્યું એટલા પૈસા નથી મળી રહ્યા પૂરતા પ્રમાણમાં આ સત્ય સનાતન છે એવું કહ્યું છે ગરીબો મૂળભૂત સાક્ષરતા અને કૌશલ્યથી પણ વંચિત છે

સમાજના ગરીબ વર્ગમાં કુપોષણ એ ખૂબ જ ગંભીર સ્તરે પહોંચી ગયું છે માંદગી અપંગતા અને ગંભીર રોગો એ વગેરે તેમને શારીરિક રીતે નબળા બનાવે છે આ ગરીબ વર્ગ જે છે ગરીબ લોકો જે છે એમની સમસ્યા છે ગરીબ વર્ગમાં તમને શિક્ષણનો અભાવ જોવા મળશે સ્વાસ્થ્ય સુવિધાઓનો અભાવ જોવા મળશે હાઈજીનનો અભાવ જોવા મળશે સેનિટેશન ફેસિલિટીઝનો અભાવ જોવા મળશે જેના કારણે ત્યાં ગંભીર રોગોની સમસ્યાઓ જોવા મળશે આ ગંભીર રોગ અલ્ટિમેટલી એને વધારે આર્થિક રીતે પછાત બનાવશે વધારે ગરીબ બનાવશે અને આ ગરીબીનું દુષ્ચક્ર જે છે આખે આખું ચાલ્યા કરશે તેઓને સાહુકારો પાસેથી નાણાં ઉછીના લેવાની ફરજ પાડવામાં આવે છે પરિણામે શું થશે ફોર એક્ઝામ્પલ ધારો કે કોઈ એક ગરીબ પરિવાર છે ના પરિવારમાં કેન્સર નામનો ગંભીર રોગ આવ્યો એમની પાસે પૈસા નથી આ રોગના સારવાર માટેના પણ એ પોતાના પરિવારજનને બચાવવા માંગે છે એ શું કરશે એ કોઈ સેટ સાહુકાર સ્રોપ પાસેથી લોન લેશે તમે કહેશો સાહેબ એની પાસેથી શું કામ લેવા જવું બેંક પાસે આવે ને એ ગરીબ છે એમની પાસે કોઈ પ્રોપર્ટી નથી કોણ લોન આપશે વિધાઉટ કોલ એટર નો વન વિલ ગીવ યુ લોન

એ વ્યાજના ચક્રમાં ફસાય જશે જીવનભર આ વ્યાજના ચક્રમાંથી મુક્ત નહીં થાય ગરીબોનું જીવન જે છે હંમેશા હંમેશા જોખમી જોખમી હોય છે રહેશે રહેશે એમને એમને આ પણ પણ ડર જાનથી મારી નાખવાની ધમકીઓ પ્રાપ્ત થશે આ ઉપરાંત એ પોતે જે જગ્યાએ કાર્ય કરી રહ્યો છે જો જો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પોતે જે જગ્યાએ કાર્ય કરી રહ્યો છે ત્યાં કદાચ એ પોતાની કેપેસિટી કરતા પણ વધારે કામ કરે છે એ કેપેસિટી વધારે કામ કરે છે કે કદાચ એમના શેઠ જે છે એમના માલિક જે છે એ એમને એમના કામ પ્રમાણમાં એમનું વેતન વધારી દેશે પણ એ ખાનગી ક્ષેત્રમાં જે છે કાર્ય કરી રહ્યો છે તો એવું બની શકે કે એમના શેઠ કે એમના માલિક દ્વારા એમનું વેતન વધારી દેવામાં ન આવે પરિણામે એમને એના એ જ ઓછા વેતનમાં જે છે એટલું ને એટલું જ કામ કરવાની ફરજ પડે છે અને કામના પ્રમાણમાં ઓછું વેતન મળવાને કારણે એનું શું થશે અહીંયા એનું શોષણ થશે અને આ શોષણ નીતિ જે છે આગળ આગળ ચાલતી રહેશે મોટા ભાગના ગરીબ પરિવારો પાસે વીજળી પણ નથી જોજો આ બેઝિક અમ્યુનિટી છે આ એક બેઝિક ફેસિલિટી છે મોટા ભાગના ગરીબ પરિવારો એવા છે જેમની પાસે આવાસ પણ નથી જેમની પાસે આવાસ છે તો એની પાસે વીજળીની સુવિધા નથી તેઓ સામાન્ય રીતે લાકડા અને છાણની આગ પર તેમનો ખોરાક રાંધે છે એમની પાસે એલપીજી બોટલ નથી એલપીજી ગેસ નથી અને એટલા માટે જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લોન્ચ કરી જેના અંતર્ગત ગેસની બોટલો જે છે આ ગરીબ પરિવારોને પૂરી પાડવામાં આવી મોટા ભાગના ગરીબ વર્ગને પીવાનું સ્વચ્છ પાણી પણ નથી મળતું આપણે જે છે એક ભાગ્યશાળી કહેવાય કે શહેરોની અંદર જે છે આપણને પીવા માટેનું સ્વચ્છ પાણી મળી રહે છે લાભદાયક રોજગાર સહભાગીતામાં પણ પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે વ્યાપક વર્ગની પરિસ્થિતિ તપાસવા જશો તો એવું મળી રહેશે તમને કે કે પુરુષની સામે કદાચ સ્ત્રીઓ જે છે છે અમીર વર્ગમાંથી કામ કરે ગરીબ વર્ગની પરિસ્થિતિ ચકાસવા જશો તો એવું બનશે કે સો પુરુષની સામે માત્ર વીસ કે પચીસ સ્ત્રીઓ જેવી છે કે જેને રોજગાર મળી રહ્યો છે શિક્ષણની સુવિધાઓની ઉપલબ્ધતા અને પરિવારની નિર્ણય પ્રક્રિયાની ભાગીદારીમાં પણ તેમની અસમાનતા જોવા મળે છે શિક્ષણની વાત કરીએ ફરી પાછું અમીર વર્ગ તમે લઈ લો તો અમીર વર્ગમાં તમને એવું જોવા મળશે કે કોઈ એક અમીર પરિવારનું બાળક છે જેમાં એક પુરુષ છે એક સ્ત્રી છે તો કદાચ બંનેને ગ્રેજ્યુએશન ડિગ્રી જે છે પ્રાપ્ત કરવાનો મોકો મળ્યો હશે સામે ગરીબ પરિવાર જોવા જાઓ કદાચ પુરુષ હશે તો એ દસ ધોરણ કે બાર ધોરણ સુધી ભણ્યો હશે અને સ્ત્રી હશે તો કદાચ બે કે ત્રણ ધોરણ ભણવાનો જેને જે છે મોકો પ્રાપ્ત થયો હશે તો ગરીબ પરિવારોમાં આ પણ એક સમસ્યા છે કે ત્યાં જાતિ અસમાનતા જોવા મળે છે જેન્ડર ઇન જોવા મળે છે ગરીબ મહિલાઓને માતૃત્વ કાળ દરમિયાન પણ ઓછી સંભાળ મળે છે તેમના બાળકો સ્વસ્થ જન્મે અને પછી લાંબુ જીવન જીવે તેવી શક્યતાઓ પણ ખૂબ જ ઓછી હોય છે મિત્રો આપણે મોટે ભાગે એવું જોઈએ છીએ કે ગરીબ પરિવારો જે છે એ સ્વાસ્થ્ય સુવિધાઓને એફોર્ડ નથી કરી શકતા પરિણામે જે પ્રેગ્નેન્ટ સ્ત્રીઓ છે એ હોસ્પિટલમાં ડિલિવરી કરાવવાને બદલે ઘરે જ જે છે ડિલિવરી કરવાનું પસંદ કરે છે અને આ ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીના અભાવને કારણે એમના સ્વાસ્થ્યનું જોખમ વધે છે કદાચ ડ્યુરિંગ ડિલિવરી માતાનું મોત થાય અથવા તો બાળકનું પણ મૃત્યુ થઈ શકે છે તો આ ગંભીર જોખમ રહેલું છે એક પ્રકારનું તો આ બાબત ઉપર પણ જે છે ધ્યાન આપવાની જરૂરિયાત છે અર્થશાસ્ત્રીઓ ગરીબોને તેમના વ્યવસાય અને મિલકતની માલિકીના આધારે ઓળખે છે તે કહે છે કે ગ્રામીણ ગરીબો મોટા ભાગે ભૂમિહીન અને ખેત મજૂરો હોય છે અથવા તેઓ ખૂબ જ ઓછી જમીન ધરાવતા ખેડૂતો હોય છે જો અર્થશાસ્ત્રીઓ છે એને ગરીબીની ઓળખ કરવા માટે કયું માપદંડ અપનાવ્યું અર્થશાસ્ત્રીઓ ગરીબોને તેમના વ્યવસાય અને મિલકતની માલિકીના આધારે ઓળખે છે એ કયું કામ કરી રહ્યો છે કેટલા પ્રકારના વેતનનું કામ કરી રહ્યો છે એમની પાસે સંપત્તિ છે કે નહીં છે તો કઈ સંપત્તિ છે એના આધારે જે છે એ ગરીબોને આઈડેન્ટિફાય કરતા હોય છે અથવા તેઓ ખૂબ જ ઓછી જમીન ધરાવતા હોય છે ખેડૂતો હોય છે ભૂમિહીન હોય છે એવા વ્યક્તિઓને એ લોકો ગરીબ કહે છે કે જે ભૂમિહીન છે જે બીજાના ખેતરે મજૂરી કામ કરવા જાય છે જેનો પોતાનો બિઝનેસ નથી જે બીજાને ત્યાં કામ કરવા જાય છે એને અર્થશાસ્ત્રીઓ ગરીબ ગણે છે તેઓ ભૂમિહીન મજૂરો પણ હોઈ શકે છે જેઓ વિવિધ બિન ખેતીની નોકરીઓ કરે છે અથવા તો આસામી ભાડુઆતની જેમ કોઈ અન્યની જમીન ઉપર ખેતી કરે છે આસામની અંદર જે ચાના બગીચા છે એ ચાના બગીચાઓના માલિક ખૂબ જ ઓછા હશે પણ એને ત્યાં કામ કરનારાઓની સંખ્યા વધારે હશે

અને આ સિલસિલો હજુ પણ ચાલુ છે કે મોટા ભાગના ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો સારી સુખ સુવિધાઓ, સારી રહેઠાણ સુવિધાઓ, સારું રોજગાર, વધુ વેતનવાળા રોજગારની ખોજમાં જે છે એ શહેરમાં આવીને વસ્યા છે. આ લોકો તમામ પ્રકારની વિચિત્ર નોકરીઓ કરે છે. જો એ અહીંયા આવીને ભલે એને જે છે એ ગામડામાં જે કામ કરવું પડતું તો એના કરતા নিম্ন કક્ષાનું કામ કરવું પડે પણ તેમ છતાંય એ કામ કરશે કારણ કે એવું કામ કરવા માટે મજબૂર છે. આ સ્વરોજગારી ધરાવતા લોકો શેરીઓમાં રસ્તાની બાજુમાં ફેરિયાઓની જેમ કેટલીક વસ્તુઓ વેચતા જોવા મળે છે તમે કદાચ તમારી આસપાસના લોકોને અથવા તો તમારા કોઈ રિલેટિવ હશે એને પણ આ રીતે જોયા હશે કે ગામડામાંથી શહેરમાં આવ્યા છે શહેરમાં એને પૂરતો રોજગાર ન મળ્યો અને પરિણામે ભરણ પોષણ માટે એ કોઈને કોઈ વસ્તુઓ વેચવા લાગ્યા કે લારી કરી છે ખાણીપીણીની અથવા તો કોઈ જે છે એ ચીજ વસ્તુઓ વેચી રહ્યા છે ફૂટપારી ઉપર કંઈક વસ્તુઓ વેચી રહ્યા છે તો એ એક પ્રકારના ગરીબ છે એ રોજગારની શોધમાં ગામડામાંથી શહેરમાં આવ્યા હતા પણ શહેરમાં પણ એને એમની જે છે લાયકાત મુજબ તો પ્રમાણમાં રોજગાર ન મળી શકવાને કારણે એમને આ પ્રકારના જે છે બિઝનેસીસ કરવા પડે છે તો મિત્રો સૌથી પહેલા તો આપણે એ સમજતા હતા કે વુ આર ધ પુઅર ગરીબ કોણ છે એનસીઆરટી ના ચેપ્ટર ફોરના અંતર્ગત આ ગરીબી અંતર્ગત સૌથી પહેલા આપણને ઇન્ટ્રોડક્શનમાં એ સમજાવવામાં આવ્યું કે ગરીબ કોણ છે અને વિવિધ અર્થશાસ્ત્રીઓ જે છે ગરીબોને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરે છે બરાબર છે તો અત્યાર સુધી આપણે એ ચર્ચા કે ભાઈ ગરીબ એટલે શું હવે વાત કરીએ મિત્રો કે ગરીબોને કેવી રીતે ઓળખવામાં આવે છે જો સૌથી પહેલા આપણે એ વસ્તુ સમજ્યા કે ભાઈ ગરીબી એટલે શું ગરીબીનું આપણે ઇન્ટ્રોડક્શન મેળવ્યું હવે ગરીબ વર્ગને આપણે આઈડેન્ટિફાઈ કરવો પડશે તો એ ગરીબોને કેવી રીતે ઓળખવામાં આવે છે જો એ જ વાત કહી છે તમને અહીંયા કે ભાઈ ગરીબોની ઓળખ કરવી શા માટે જરૂરી છે જો ભારતે ગરીબીની સમસ્યાનો ઉકેલ લાવવો હશે તો ગરીબીના કારણોને નાબૂદ કરવા માટેની વ્યવહારુ અને ટકાઉ વ્યૂહરચના લાવવી પડશે જો આપણે ભારતીય સમાજમાંથી ગરીબી નાબૂદ કરવી છે તો એ માટે સરકારે એક એવી યોજના બનાવવી પડશે સરકારે એક એવું આયોજન કરવું પડશે એક એવી વ્યૂહરચના બનાવવી પડશે કે જેના દ્વારા ગરીબીને નાબૂદ કરવામાં આવે ગરીબ જન સમુદાયને તેની વિકટ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢવા માટે યોગ્ય યોજનાઓ બનાવવી પડશે પરંતુ આવી યોજનાઓના અમલીકરણ માટે સરકારે ગરીબોને ઓળખવામાં સક્ષમ બનવું પડશે તો સૌથી પહેલા તો અહીંયા આપણે શું કરવું પડશે મિત્રો ગરીબોને આઈડેન્ટિફાઈ કરવા પડશે ગરીબો જે છે એમની આપણે ઓળખ કરવી પડશે આ માટે ગરીબી અને તેના પરિબળોને માપવા માટે એક યોગ્ય માપદંડ બનાવવો પડશે અને તે માટે માપન અને પદ્ધતિઓનો ખૂબ જ કાળજીપૂર્વક આપણે જે છે એ ઉપયોગ કરવો પડશે અને એની પસંદગી કરવી પડશે હવે ગરીબી માપન માટે પણ અલગ અલગ પદ્ધતિઓ છે ગરીબી માપન માટે પણ અલગ અલગ માપદંડ છે તો આપણે એક એવું માપદંડ એક એવી પદ્ધતિને ચૂઝ કરવી પડશે કે જેમાંથી ખરેખર જે વ્યક્તિ ગરીબ છે એ ગરીબ વ્યક્તિ એ માપદંડ અને ડેફિનેશનના અંતર્ગત આવરી લેવામાં આવે અને જે ગરીબ નથી એ વ્યક્તિને એમાંથી આપણે બાકાત રાખી શકીએ તો ખૂબ જ ચીવટપૂર્વક જે છે આપણે આ કાર્ય કરવું પડશે આઝાદી પહેલા સ્વતંત્રતા પહેલા ભારતમાં દાદાભાઈ નવરોજીએ ગરીબી રેખાના ખ્યાલ પર સૌપ્રથમ વિચાર રજૂ કર્યો હતો જોજો મિત્રો આ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કારણ કે તમને એક્ઝામમાં પૂછી શકાય છે કે આઝાદી પહેલાં સૌપ્રથમ વખત ગરીબોને આઇડેન્ટિફાય કરવાનો પ્રયાસ સૌપ્રથમ કયા ભારતીયે કર્યો હતો તો દાદાભાઈ નવરોજીએ દાદાભાઈ નવરોજી જ્યારે જેલમાં હતા ત્યારે જેલમાં કેદીઓને બજાર ભાવે અપાતા ભોજનનું મૂલ્યાંકન કરીને તેમણે જેલમાં જીવનના ખર્ચનું મૂલ્યાંકન કર્યું હતું દાદાભાઈ નવરોજીએ કયા ખર્ચનું મૂલ્યાંકન કર્યું કે જેલની અંદર જીવવા માટે કોઈ વ્યક્તિએ કેટલો ખર્ચ કરવો પડે છે એ ખર્ચનું જે છે દાદાભાઈ નવરોજી દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું પરંતુ જેલમાં મોટે ભાગે પુખ્ત વયના લોકો જ રહેતા હોય છે જ્યારે વાસ્તવિક સમાજમાં બાળકો પણ સામેલ હોય છે હવે જો દાદાભાઈ નવરોજીએ ગરીબી રેખાનું માપન કરવાનો પ્રયાસ કર્યો ગરીબોને આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયાસ કર્યો પણ ત્યારે દાદાભાઈ નવરોજી જેલમાં હતા એને જેલની અંદર જે છે એ જેલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ માપન કરવાનો પ્રયાસ કર્યો હતો હવે તમે જાણો છો એ પ્રમાણે મિત્રો કે જેલની અંદર તો મોટા ભાગે પુખ્ત વયના લોકો જ રહેતા હોય છે જેલની અંદર મોટા ભાગે એ જ લોકો રહેતા હોય છે કે જેની ઉંમર અઢાર વર્ષથી ઉપરની હોય છે જ્યારે વાસ્તવિક સમાજ એક એવો સમાજ છે કે વાસ્તવિક સમાજમાં તો પુખ્ત વયના લોકો પણ રહેતા હશે ને બાળકો પણ રહેતા હશે તો ફક્ત જો આપણે જેલની પરિસ્થિતિના આધારે આ અંદાજ લગાવીએ તો એમાંથી બાળકો વાળો જે વર્ગ છે એ વર્ગ બાકાત થઈ જશે તેથી આ જેલ થોડો ફેરફાર કરીને તેણે ગરીબી રેખા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો એણે શું કર્યું એણે આ જે ગરીબી રેખાનું માપન કર્યું તો એમાં એવી રીતે ફેરફાર કર્યો કે જેથી કરીને વાસ્તવિક સમાજને ધ્યાનમાં રાખીને ગરીબી રેખા ડિસાઇડ કરી શકે વાસ્તવિક સમાજને ધ્યાનમાં રાખીને જે છે ગરીબીનું માપન કરી શકે આ માટે તેમણે એવી ધારણા કરી કે કુલ વસ્તીના એક તૃતીયાંશ ભાગમાં બાળકોનો સમાવેશ થાય છે એને શું ધારી લીધું કે ભાઈ જે કંઈ પણ કુલ વસ્તી છે એ કુલ વસ્તીમાંથી એક તૃતીયાંશ ભાગ જે છે બાળકોનો છે બાકીનો બે તૃતીયાંશ ભાગ જે છે પુખ્ત વયના લોકો છે હવે આ જે એક તૃતીયાંશ ભાગ છે એમાંથી અડધા બાળકોનો વપરાશ ખૂબ જ ઓછો છે અને બાકીના અડધાનો ખોરાક એ પુખ્ત વયના લોકો કરતા પણ અડધો છે સ્વાભાવિક છે ને મિત્રો કે જો એક પુખ્ત વયનો વ્યક્તિનો ખર્ચ આખા દિવસનો સો રૂપિયા હોય તો કદાચ બાળકનો ખર્ચ આપણે પચાસ રૂપિયા ધારી શકીએ જો એક પુખ્ત વયનો વ્યક્તિ વ્યક્તિ આખા દિવસ દરમિયાન બાર રોટલી જમતો હોય તો કદાચ બાળક જે છે એના કરતાં અડધું છ રોટલી જમતો હશે આથી આપણે એક એવું તારણ કાઢી શકીએ કે બાળકોનો જે ખર્ચ અને બાળકોનો વપરાશ જે છે એને આપણે થ્રી બાય ફોર ધારી શકીએ એટલે કે ત્રણ ચતુર્થાંશ છે એવું ધારી શકીએ એટલે કે વસ્તીના આ ત્રણ વિભાગોના વપરાશની ભારિત સરેરાશને ટેકનિકલ ભાષા સમજમાં નહીં આવે તો હું અહીંયા એક એક્ઝામ્પલ આપીને સમજાવું છું જો અહીંયા ધ્યાન રાખજો ધારો કે જેલની અંદર કુલ ટોટલ સો વ્યક્તિ રહે છે આપણે એવું ધારી લઈએ કે આ સો વ્યક્તિનો માસિક ખર્ચ જે છે એક હજાર રૂપિયા આવે છે તો આ સો વ્યક્તિનો ટોટલ ખર્ચ જે છે કેટલો થશે મિત્રો આ સો વ્યક્તિઓ જે છે એનો ટોટલ ખર્ચ અહીંયા જે છે થઈ જશે એક લાખ રૂપિયા પણ આ એક લાખ રૂપિયા આપણે જે સો વ્યક્તિનો ખર્ચ કાઉન્ટ કર્યો છે જેલની અંદર કાઉન્ટ કર્યો છે વાસ્તવિક સમાજની પરિસ્થિતિ અલગ હશે વાસ્તવિક સમાજમાં બાળકો પણ રહેતા હશે તો બાળકોનો ખર્ચ આટલો બધો નહીં થાય આ માટે દાદાભાઈ નવરોજીએ જે તારણ કાઢ્યું એ તારણ આવું બન્યું કે વાસ્તવિક સમાજમાં આ ખર્ચ જેલમાં થતા ખર્ચના ત્રણ ચતુર્થાંશ જેટલો હોવો જોઈએ એટલે એટલે કે મલ્ટીપ્લાય બાય આ આંકડો આપણને કેટલો મળશે આ આંકડો પંચોતેર હજાર રૂપિયા એટલે કે વાસ્તવિક સમાજની અંદર જો કોઈ સો લોકો રહી રહ્યા છે તો વાસ્તવિક સમાજમાં સો લોકોનો ખર્ચ થશે પંચોતેર હજાર રૂપિયા તો આ રીતે જે છે દાદાભાઈ નવરોજીએ એક ગરીબી રેખાનું માપન કર્યું આઝાદી પછી ભારતમાં ગરીબીના ગુણોત્તરનો અંદાજ કાઢવાના અનેક પ્રયાસ થયા આઝાદી પછી જે છે મિત્રો અનેક લોકોએ પ્રયાસ કર્યા કે ભાઈ ભારતમાં આપણે ગરીબીનો એક અંદાજ લગાવી શકીએ આ કાર્ય માટે આયોજન પંચ જો કે હવે આયોજન પંચની જગ્યાએ નીતિ આયોગ છે આ કાર્ય માટે આયોજન પંચ દ્વારા ઓગણીસો ને બાસઠમાં નાઇન્ટી સિક્સટી ટુની અંદર એક અભ્યાસ જૂથની રચના કરવામાં આવી હતી અને વર્ષ નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં અન્ય એક અસરકારક વપરાશ માંગ અને લઘુત્તમ આવશ્યકતા અંદાજ ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી હતી યાદ રાખજો મિત્રો ક્યારેય પણ તમને ની અંદર પૂછાય છે કે ભારતમાં ગરીબીના માપન માટે અથવા તો ભારતમાં ગરીબી રેખાના માપન માટે કોણ જવાબદાર છે તો યાદ રાખજો ભારતમાં ગરીબી રેખાની માપનનું કામ જે છે એ અત્યાર સુધી જો આપણે વાત કરીએ તો યોજના આયોગનું કાર્ય હતું પરંતુ જ્યારથી યોજના આયોગના સ્થાને આપણે નીતિ આયોગની સ્થાપના કરી છે ત્યારથી આ કાર્ય આ જવાબદારી જે છે કોની બની જાય છે મિત્રો નીતિ આયોગની બની જાય છે તો આઝાદી પછી નાઇન્ટીન સિક્સટી ટુમાં જે છે યોજના આયોગે આવું એક ગ્રુપ બનાવ્યું હતું આવું એક કમિટી બનાવી હતી ફરી પાછી નાઇન્ટીન સેવન્ટી નાઇનની અંદર એક બીજું ગ્રુપ બનાવવામાં આવ્યું હતું એ ગ્રુપે જે કાર્ય કર્યું છે જે કાર્યરીતી જે પદ્ધતિ અપનાવી છે એ આધારે જે છે ગ્રુપનું નામ આપવામાં આવ્યું હતું આજ કાર્ય માટે ઓગણીસો નેવ્યાસી અને વર્ષ બે હજાર પાંચ ધ્યાન રાખજો ઓગણીસો નેવ્યાસી અને વર્ષ બે હજાર પાંચમાં એક એક્સપર્ટ ગ્રુપની પણ રચના કરવામાં આવી હતી આયોજન પંચ સિવાય ઘણા અર્થશાસ્ત્રીઓએ વ્યક્તિગત રીતે પણ

એ ગરીબીને વ્યાખ્યાયિત કરવાનો અને ગરીબી રેખાના માપન કરવાનો પ્રયાસ કર્યો હતો ગરીબી રેખા એ આ બંને વર્ગોને અલગ પાડે છે ગરીબી રેખા એટલે શું અહીંયા ધ્યાન રાખજો હું એવું કહી દઉં છું કે ભાઈ આ એક હજાર રૂપિયા જે છે એ એક હજાર રૂપિયા ગરીબી રેખા છે એનો મતલબ એવો થયો કે જે વ્યક્તિ માસિક ધોરણે એક હજાર રૂપિયા કે એના કરતા વધારે કમાય છે એ બિન ગરીબ છે જે વ્યક્તિ એક હજાર રૂપિયા કે એના કરતા ઓછું કમાય છે માસિક ધોરણ એ કેવું છે એ ગરીબ છે

ધારો કે કોઈ વ્યક્તિ જે છે તો આ કેવો કહેવાય છે તો એ ઉચ્ચ મધ્યમ વર્ગ છે શ્રીમંત અદાણી સાહેબ છે અબાણી અંબાણી સાહેબ છે પછી ટાટા સાહેબ છે આ બધા કેવા છે શ્રીમંત સોરી શ્રીમંત જે છે એને ધારો કે આપણે એવું માની લઈએ કે કોઈ વ્યક્તિ જે છે એ એક લાખ રૂપિયા કમાય છે તો એ શ્રીમંત છે ખૂબ શ્રીમંત ધારો કે કોઈ વ્યક્તિ જે છે એ પાંચ લાખ રૂપિયા કમાય છે તો એ ખૂબ શ્રીમંત છે જ્યારે અદાણી અબાણી અંબાણી અને ટાટા સાહેબ જે છે અતિ શ્રીમંત છે એટલે કે ખૂબ જ ધનવાન વ્યક્તિઓ છે આમાંના દરેક પેટા વર્ગોને સતત સીધી રેખા પર અત્યંત ગરીબીથી લઈને અત્યંત શ્રીમંતના રૂપમાં કલ્પના કરો જેને ગરીબી જેને ગરીબી રેખા ગરીબ અને બિન ગરીબ વચ્ચે વિભાજિત કરે છે તો આજે લાઇન આપણે અહીંયા ડ્રો કરી હતી આ જે રેખા ડ્રો કરી હતી એ અલગ અલગ વર્ગ જે છે એને ડિફરન્સીટ કરે છે એમાં પણ આપણે પેટા પ્રકારો પાડ્યા હતા હવે વાત કરીએ મિત્રો ગરીબીનું વર્ગીકરણના અંતર્ગત ગરીબીના વર્ગીકરણની ઘણી બધી પદ્ધતિઓ છે એક પદ્ધતિ મુજબ આપણે હંમેશા ગરીબ અને સામાન્ય રીતે ગરીબ લોકો વચ્ચે તફાવત કરી શકીએ છીએ જો ગરીબીના વર્ગીકરણની પણ ઘણી બધી પદ્ધતિ છે ગરીબીને વ્યાખ્યાયિત કરવાની ઘણી 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 પદ્ધતિ પદ્ધતિ છે 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 ગરીબીના માપનની માપનની પણ પણ બધી બધી ગરીબી રેખાના પદ્ધતિઓ અને ગરીબીના વર્ગીકરણની પણ ઘણી બધી પદ્ધતિઓ છે જેમાંની એક પદ્ધતિ મુજબ આપણે જે વ્યક્તિ હંમેશાને માટે ગરીબ રહે છે અને જે વ્યક્તિ ક્યારેક ક્યારેક ગરીબ રહે છે એને આપણે અલગ પાડી શકીએ સામાન્ય રીતે આ ગરીબ વર્ગમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેમની પાસે ક્યારેક ક્યારેક પૈસા હોય છે ઉદાહરણ તરીકે છૂટક કામદારો ફોર એક્ઝામ્પલ જો હું તમને સમજાવું છું કે ભાઈ ધારો કે કોઈ વ્યક્તિ જે છે એ પોતાની લારી લઈને આઈસ્ક્રીમ વેચે છે તો ઉનાળાની સિઝન હશે ત્યારે એ વ્યક્તિ ખૂબ પૈસા કમાતો હશે અથવા તો એ એટલા પૈસા કમાઈ શકતો હશે કે એમનું રોજગાર જે છે રોજ એમનું જે જીવન જે છે એ ચાલી શકે તો આ વ્યક્તિ જે છે ક્યારેક ક્યારેક ગરીબ બનશે કારણ કે શિયાળાની સિઝન આવશે તેનો આઈસ્ક્રીમનો ધંધો નહીં ચાલે આઈસક્રીમ નહીં વેચાય તો ત્યારે ગરીબ વર્ગની કેટેગરીમાં આવશે ઉનાળાની સિઝનમાં જે છે ગરીબ વર્ગની કેટેગરીમાં નહીં આવે તો આ ક્યારેક જોડીને આપણે દીર્ઘકાલીન ગરીબ વર્ગનું નામ આપીએ છીએ આ જે વર્ગ છે બે વર્ગ ક્યારેક ક્યારેક ગરીબ અને હંમેશાને માટે ગરીબ એ બેયને આપણે જોડીને એક વર્ગ બનાવીએ તો એ વર્ગ કયો બને છે દીર્ઘકાલીન ગરીબ બને છે એક એવો વર્ગ પણ છે જે ગરીબ અને બિન ગરીબ ઉદાહરણ તરીકે નાના ખેડૂતો અને મોસમી કામદારો અને પ્રસંગોપાત ગરીબો વચ્ચે સતત ફરતો રહે છે જોજો એક ગરીબ વર્ગ બિન ગરીબ વર્ગ અને પ્રસંગોપાત ગરીબ વર્ગ જો ગરીબ વર્ગ શું છે આપણે સમજ્યા બિન ગરીબ વર્ગ શું છે આપણે સમજ્યા પણ આ એક નવો વર્ગ શું છે પ્રસંગોપાત ગરીબ પ્રસંગોપાત ગરીબ એટલે જેમ કે નાના ખેડૂતો છે જો આખું વર્ષ સારું રહ્યું છે ઉત્પાદન સારું મળ્યું છે તો કોઈ પ્રોબ્લેમ નથી જો વર્ષ નિષ્ફળ ગયું છે તો એ વ્યક્તિ કેવો રહેશે આખા વર્ષ માટે ગરીબ રહેશે આને કહેવાય છે પ્રસંગોપાત ગરીબ મોસમી કામદારો પેલું આઈસ્ક્રીમના આપણે ઉદાહરણ લીધું એ ગરીબ વર્ગમાં આવે છે જો મોટા ભાગે અમીર યસ આમની વચ્ચે જે છે એક વર્ગ એ સતતને સતત ફરતો રહેશે જો મોટા ભાગે અમીર હોય છે પરંતુ ક્યારેક તેમના નસીબમાં ઘટાડો થાય છે એ લોકોને ટૂંકા ગાળાના ગરીબ કહેવાય છે એક વર્ગ જે આપણે જોયો એ પ્રમાણે કે ભાઈ જેમની પાસે અમુક સમય માટે પૈસા હોય છે અમુક સમય માટે પૈસા નથી હોતા અમુક સમય માટે રોજગાર હોય છે અમુક સમય માટે રોજગાર નથી હોતો તો ક્યારેક એ અમીરની વ્યાખ્યામાં આવી જશે તો ક્યારેક પાછા ગરીબની વ્યાખ્યામાં ફરી પાછા ક્યારેક અમીરની વ્યાખ્યામાં આવી જશે તો ફરી પાછા ક્યારેક ગરીબની વ્યાખ્યામાં આવી જશે તો આ પ્રકારના ગરીબ જે છે એને કેવા કહેવાય ટૂંકા ગાળાના ગરીબ આગળ આપણે જે વાત કરીએ કેવા ગરીબ છે બધા લાંબા ગાળાના ગરીબ છે વધુમાં જે લોકો ક્યારેય ગરીબ નથી હોતા તેઓને બિન ગરીબ કહેવાય છે એક વર્ગ એવો છે જે ક્યારે હંમેશા પૈસા રહે છે તો તો એ ગરીબ છે જો એક ગાળાના કે જેમની પાસે કદાચ કઈ જ પૈસા નથી થોડા પૈસા છે અત્યંત ગરીબ છે અથવા તો એમને ક્યારેક પૈસા મળે છે ક્યારેક નથી મળતા એ લાંબા ગાળાના ગરીબ છે દીર્ઘકાલીન ગરીબ ટૂંકા ગાળાના ગરીબ જેમ કે નાના ખેડૂતો છે તો એ ટૂંકા ગાળાના ગરીબ છે અને એક વ્યક્ત એક વર્ગ એવો છે જે ક્યારેય ગરીબીમાં નથી આવતો એટલે કે હંમેશાને માટે એમના પાસે પૈસા બન્યા રહે છે તો એ વર્ગ જે છે ગરીબી રેખાની વાત કરીએ મિત્રો તો કે ભાઈ ગરીબી પણ ઘણી બધી પદ્ધતિઓ છે એક પદ્ધતિ એ છે કે લઘુત્તમ કેલેરીના સેવનનું નાણાકીય મૂલ્ય એટલે કે માથાડીઠ ખર્ચ નક્કી કરવું જો ગરીબી રેખાનું પણ આપણે અલગ અલગ ઘણી બધી રીતે માપન કરી શકીએ આ મિત્રો આપણે જે છે જીવનયાચન માટે અમુક ઊર્જાની જરૂરિયાત પડશે તો એક રીત એ છે કે આખા દિવસ માટે કે આખા મહિના માટે આપણે જે કંઈ પણ ઊર્જાની જરૂરિયાત પડે છે એ ઊર્જાનું નાણાકીય મૂલ્ય શોધી અને ગરીબી રેખાને ડિફાઈન કરી દઈએ આ મુજબ જોવા જઈએ મિત્રો તો ગ્રામીણ વ્યક્તિને ઓછામાં ઓછી ચોવીસો કેલેરી અને શહેરી વ્યક્તિને ઓછામાં ઓછી એકવીસો કેલેરી મળી રહે એ ખાસ જરૂરી છે જોજો ધ્યાન આપજો કારણ કે આ તમને એક્ઝામમાં પૂછાય છે જો આપણે કેલેરીના આધારે ગરીબી રેખાનું માપન કરીએ તો એવું જાણવા મળે છે કે જો કોઈ ગ્રામીણ વિસ્તારમાં રહેતો વ્યક્તિ એને ચોવીસો કેલેરી કે તેના કરતા ઓછો ખોરાક પ્રાપ્ત થાય છે એટલે કે એના કરતા વધુ ખોરાક નથી મેળવી શકતો એટલું અન્ન નથી ખરીદી શકતો તો એ વ્યક્તિ કે એ વર્ગ ગરીબ વર્ગમાં આવે છે સામેની બાજુએ કોઈ શહેરી વિસ્તારમાં રહેતો વ્યક્તિ જો એ એકવીસો કેલેરી કે એના કરતા વધુ ખોરાક નથી મેળવી શકતો કે એટલું એ અન્ન નથી ખરીદી શકતો તો એ વ્યક્તિ કઈ કેટેગરીમાં આવે છે ગરીબમાં આવે છે જો ધ્યાન રાખજો ગરીબમાં જે ગ્રામીણ અને શહેરી વિસ્તાર છે બંનેને માટે અલગ અલગ આંકડા છે ગ્રામીણ વિસ્તારનો આંકડો મોટો છે કારણ કે ગ્રામીણ વિસ્તારમાં શ્રમ વધારે કરવો પડે છે શહેરી વિસ્તારમાં શ્રમ ઓછો કરવો પડે છે એટલે શહેરી વિસ્તારનો આંકડો ઓછો છે આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ઘણી બધી વખત તમને એક્ઝામમાં પૂછાય છે

ગ્રામીણ વિસ્તારની આઠસો સોળ રૂપિયા કે તેના કરતા ઓછી છે તો એ ગરીબ છે શહેરી વિસ્તારની અંદર કોઈ વ્યક્તિની આવક એક હજાર રૂપિયા જે છે એ પ્રતિ વ્યક્તિ પ્રતિ મહિના કરતા ઓછી છે તો એ વ્યક્તિ કેવો ગણાય છે ગરીબ ગણાય છે આંકડા ધ્યાનમાં રાખજો મિત્રો કેલરીના સંદર્ભમાં ગ્રામીણ વિસ્તારમાં ચોવીસો કેલેરી શહેરી વિસ્તારમાં એકવીસો કેલેરી વપરાશના સંદર્ભમાં ગ્રામીણ વિસ્તારની અંદર આઠસો સોળ રૂપિયા અને શહેરી વિસ્તારની અંદર એક હજાર રૂપિયા કારણ કે તમે જાણો છો કે ગ્રામીણ વિસ્તારની સંદર્ભમાં શહેરી વિસ્તારમાં ખર્ચ વધારે હોય છે મકાન ભાડું વધારે હોય છે રહેવાનો ખર્ચ વધારે હોય છે જમવાનો ખર્ચ વધારે હોય છે કારણ કે એનું જીવન ધોરણનું સ્તર જે છે એ ગ્રામીણ વિસ્તારની સરખામણીમાં ખૂબ જ ઊંચું હોય છે જોકે આપણી સરકાર ગરીબ પરિવારોને ઓળખવા માટે ઘરની આવકના સૂચક તરીકે માથાદીઠ માસિક વપરાશ ખર્ચનો ઉપયોગ કરે છે શું તમે આ પદ્ધતિને દેશમાં ગરીબ પરિવારોને ઓળખવાની યોગ્ય પદ્ધતિ ગણશો મિત્રો આપણે જે ગરીબી રેખાના માપન માટે હમણાં બે પદ્ધતિ જોઈ એક પદ્ધતિ કેલેરીના આધારે એક પદ્ધતિ જે છે માસિક વપરાશના આધારે તો સરકાર આમાંથી માસિક વપરાશના આધારે જે પદ્ધતિ નક્કી કરી છે એ પદ્ધતિને જે છે સ્ટાન્ડર્ડ માને છે એ પદ્ધતિને લઈને આગળ ચાલે છે હવે તમને પ્રશ્ન પૂછ્યો છે એનસીઆરટીના આ ચેપ્ટરના અંતર્ગત કે શું તમે આ પદ્ધતિ સાથે

પેલા તમને પૂછ્યું કે તમે આ જે પદ્ધતિ છે એની સાથે સહમત છો કે પછી એવું કીધું કે અર્થશાસ્ત્રીઓ શું માને છે અર્થશાસ્ત્રીઓ એવું માને છે કે ગરીબી માપન કરવો જોઈએ કારણ કે આ પદ્ધતિની અંદર આપણે એવું માન્યું કે ભાઈ જે વ્યક્તિ એક હજાર રૂપિયા કરતા ઓછો કમાય છે એ ગરીબ છે પણ એમાં પણ સબ કેટેગરી હોવી જોઈએ કે પાંચસો રૂપિયા કમાવા વાળો મધ્યમ ગરીબ છે સો રૂપિયા કમાવા વાળો અત્યંત ગરીબ છે જીરો રૂપિયા કમાવા વાળો જે છે એ તો ગરીબનો વર્ગ એવું કહી શકાય

આ સરકારી સહાય માટે પાત્ર વ્યક્તિઓના સમગ્ર જૂથને નિર્ધારિત કરે છે પરંતુ આ એ નથી ઓળખતું કે કયા ગરીબોને સહાયની સૌથી વધારે જરૂરિયાત છે આપણે આ પદ્ધતિ જે અપનાવીએ છીએ એમાં માત્ર એ આધારે આપણે ગરીબોને આઈડેન્ટિફાઈ કર્યા કે સરકારી યોજનાઓ જે છે કે જે ગરીબો માટે ચલાવવામાં આવે છે એમાંથી કયા કયા લોકો જે છે આ યોજનાઓ માટે એલિજિબલ છે પણ એવું નક્કી કરવું પડશે કે એ ગરીબોમાં પણ એ વર્ગ કયો છે કે જેને સૌથી વધારે સહાયની જરૂરિયાત છે તો એના સુધી સહાય વહેલી પહોંચવી જોઈએ આ માટે ગરીબોની અંદર પણ આપણે સબ કેટેગરી કરવી પડશે આવક અને સંપત્તિની માલિક સિવાય અન્ય ઘણા પરિબળોને ગરીબી સાથે સંબંધિત માનવામાં આવે છે આપણે અહીંયા માત્ર આવક અને જીવન જીવવા માટે જરૂરી કેલરી એટલે કે ઉર્જાના સંદર્ભમાં ગરીબીને વ્યાખ્યાયિત કરી પણ આ સિવાય પણ બીજા ઘણા બધા ફેક્ટર છે કે જેના આધારે ગરીબીને વ્યાખ્યાયિત કરવી જરૂરી છે જેમ કે રોજગાર છે શિક્ષણ છે આરોગ્ય સુવિધા છે આવાસ સુવિધા છે એના આધારે પણ ગરીબીને વ્યાખ્યાયિત કરવી જરૂરી છે

કે જે ગરીબીનું સર્જન કરે છે અને તેને કાયમી બનાવી દે છે જેમ કે નાગરિક અને રાજકીય સ્વતંત્રતાનો અભાવ ગરીબીને ડિફાઇન કરતી વખતે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે એ વ્યક્તિ શા માટે ગરીબ બની કારણ કે ઘણા બધા કારણો એવા છે કે જે વ્યક્તિને કાયમીના ધોરણે ગરીબીમાં ધકેલી દે છે જેમ કે નિરક્ષરતા ધારો કે હું નિરક્ષર છું ગરીબીના દુષ્ચક્રમાંથી પસાર થશે એના બાળકો પણ ગરીબ રહેશે એના બાળકો પણ ગરીબ રહેશે તો અહીંયા ગરીબીનું મૂળ નિરક્ષરતા જ તો સરકારે ગરીબીને દૂર કરવા માટે આ નિરક્ષરતા ઉપર ધ્યાન આપવું જોઈએ કોઈને સ્વાસ્થ્ય સુવિધાઓનો અભાવ છે

વધુ સ્વસ્થ વધુ સુપોષિત અને જ્ઞાની હોય અને સામાજિક જીવનમાં ભાગ લઈ શકે આ આધારે આપણે ગરીબીને દૂર કરી શકીશું એને વધુ સારી સ્વાસ્થ્ય સુવિધાઓ આપીએ વધુ સારું શિક્ષણ આપીએ વધુ સારું સામાજિક જીવન જીવવાનો અવસર આપીએ તો આ આધારે જે છે આપણે કોઈ વ્યક્તિને આપણે ગરીબીના દુષ્ચક્રમાંથી બહાર કાઢી શકીએ છીએ જોકે આપણી સરકાર દાવો કરે છે કે વૃદ્ધિનો ઊંચો દર કૃષિ ઉત્પાદનમાં વધારો ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી અને ઓગણીસો અર્થશાસ્ત્રીઓ સરકારના આ ઉપર કરી રહ્યા છે સરકાર એવો દાવો કરી રહી છે કે ઓગણીસો નેવુંની ની અંદર જે આપણે આર્થિક સુધારણાના કાર્યક્રમો અપનાવ્યા કૃષિ ઉત્પાદનમાં જે વધારો થઈ રહ્યો છે ગ્રામીણ વિસ્તારોમાં જે રોજગારી વધી રહી છે એના કારણે લોકોની અંદર ગરીબીનું સ્તર ઘટી રહ્યું છે પણ વાસ્તવિકતા કંઈક અલગ છે એટલા માટે અર્થશાસ્ત્રીઓ જે છે સરકારના આ દાવા ઉપર ડાઉટ કરી રહી છે એટલે કે ટોપલી ટોપલીને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ બાસ્કેટ વરકાશ વપરાશની જે ટોપલી છે વપરાશની ટોપલીમાં સમાવિષ્ટ વસ્તુઓ ગરીબી રેખાનો અંદાજ કાઢવા માટેની પદ્ધતિ અને ગરીબોની સંખ્યામાં પણ હેરાફેરી કરવામાં આવે છે જો

ગરીબીનો અંદાજ કાઢવાની સત્તાવાર પદ્ધતિઓની મર્યાદાઓને લીધે ઘણા વિદ્વાનોએ વૈકલ્પિક પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો છે આ બધી જે એના નેગેટિવ પોઈન્ટ છે આ બધી જે ખામી છે એના કારણે ઘણા બધા અર્થશાસ્ત્રીઓ એમની જે કઈ ઓપ્શનલ પદ્ધતિ છે જે વૈકલ્પિક પદ્ધતિ છે એનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે જેમાંથી નોબલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેને એક ઇન્ડેક્સ વિકસાવ્યો હતો જેને સેન્સ ઇન્ડેક્સ નામ આપવામાં આવ્યું છે જો અહીંયાથી તમારી એક્ઝામ માટે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બને છે કે ગરીબી રેખાના માપન માટે સેન્સ ઇન્ડેક્સ જે છે એ કયા અર્થશાસ્ત્રી દ્વારા બનાવવામાં આવ્યો હતો તો કે ભાઈ અમર્ત્ય સેને બનાવ્યો હતો આ ઉપરાંત ગરીબી અંતરાલ સૂચકાંક એટલે કે પોવર્ટી ગેપ ઇન્ડેક્સ અને વર્ગીકૃત ગરીબી અંતરાલ એટલે કે ક્લાસિફાઈડ પોવર્ટી ગેપ આ સાધનોનો પણ જે છે ઉપયોગ કરવામાં આવ્યો છે સ્તરે પણ પ્રયાસો કરવામાં આવે છે કે ભાઈ ગરીબી રેખાને આઈડેન્ટિફાઈ કરી અને એને જે છે ક્લાસિફાય કરવામાં આવે જ્યારે ગરીબોની સંખ્યાનો અંદાજ ગરીબી રેખા હેઠળના લોકોના પ્રમાણ દ્વારા કરવામાં આવે છે ત્યારે આપણે તેને વ્યક્તિ ગણતરી ગુણોત્તર પદ્ધતિ કહીએ વ્યક્તિ ગણતરી ગુણોત્તર પદ્ધતિ અને આપણે અંગ્રેજીની અંદર કહી શકીએ કે રેશિયો ઓફ પર્સન કેલ્ક્યુલેશન વ્યક્તિ ગણતરી ગુણોત્તર જ્યારે ગરીબોની સંખ્યાનો અંદાજ ગરીબી રેખા હેઠળના લોકોના પ્રમાણ દ્વારા કરવામાં આવે કે ભાઈ ટોટલ માંથી કેટલા લોકો ગરીબી રેખા હેઠળ જીવે છે તો અહીંયા ગરીબીનો રેશિયો કેટલો થશે છ જેમ ચાર છ સાઠ લોકો જે છે ગરીબી રેખાથી ઉપર છે ચાલીસ લોકો જે છે ગરીબી રેખાથી નીચે છે તમે કદાચ ભારતમાં ભારતમાં રહેતા ગરીબોની કુલ સંખ્યા જાણવા માંગો છો તેઓ રહે છે છે અને શું તેમની સંખ્યા કે તેમનું પ્રમાણ વર્ષોથી ઘટ્યું આવી બધી વસ્તુઓ જે છે આપણા મગજમાં ફરી રહી હોય અને આપણે કદાચ જે છે આ બધી વસ્તુઓ જાણવાનો પ્રયત્ન પણ કરતા હોય જ્યારે આવી જ્યારે આવી સરખામણીઓ સામાન્ય રીતે ગુણોત્તર અને ટકાવારીના રૂપમાં કરવામાં આવે છે ત્યારે આપણને વ્યક્તિઓની ગરીબીના વિવિધ સ્તરો અને સમય જતા વિવિધ પ્રાંતોમાં તેમના ફેલાવાનો ગણતરી કરીએ ત્યારે આપણે કયા કન્કલુઝન ઉપર આવીએ છીએ ત્યારે આપણે એ કન્ક્લુઝન ઉપર આવીએ છીએ કે ગરીબોના વિવિધ સ્તરો શું છે અને સમય જતા વિવિધ પ્રાંતોમાં એમના ફેલાવાનો ખ્યાલ જે છે આપણને આવે છે એટલે કે કયા વિસ્તારની અંદર ગરીબી વધી છે કયા વિસ્તારની અંદર ગરીબી ઘટી છે એ આપણને આ પ્રકારના આંકડાઓ પરથી અંદાજ આવે છે નીતિ આયોગ ગરીબીના સત્તાવાર આંકડા પ્રદાન કરે છે યાદ રાખજો એક્ઝામ માટે જે છે અહીંયાથી તમને પ્રશ્ન પૂછી શકાય છે એક્ઝામ માટે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ભાઈ ગરીબીના સત્તાવાર આંકડા જે છે કોના દ્વારા જાહેર કરવામાં આવે છે તો કે ભાઈ ગરીબીના સત્તાવાર આંકડા જે છે નીતિ આયોગ જાહેર કરે છે આ આંકડા રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ સંસ્થા એન એસ એસ ઓ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન જેને હાલમાં આપણે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ એનએસઓ કહીએ છીએ

તો આપણે જોયું કે ભાઈ ગરીબી રેખા જે છે એનું માપન કઈ રીતે કરવું હવે આપણે વાત કરીએ કે ભાઈ ભારતમાં ગરીબોની સંખ્યા જે છે એનો અંદાજ શું છે ને એને સંબંધિત આંકડા શું છે એની ચર્ચા કરીએ તો વર્ષ ઓગણીસો વીસ મિલિયન થી પણ વધુ લોકો જે છે એ ગરીબી રેખાથી નીચે જીવતા હતા એટલે અંદાજિત સમજી લો બત્રીસ કરોડ લોકો વર્ષ બે હાજર અગિયાર બાર માં આ સંખ્યા ઘટીને બસો સિત્તેર મિલિયન થઈ ગઈ મતલબ કે બે હાજર અગિયાર બાર ની

ભારતમાં ત્રણ ચતુર્થાંશ થી પણ વધુ ગરીબો ગામડાઓમાં રહે છે અને પરિસ્થિતિ હજુ પણ એની હાલમાં પણ ભારતની અંદર જેટલા પણ ગરીબો છે એના ત્રણ ચતુર્થાઉંશ પંચોતેર ટકા લોકો એ ગામડાઓની અંદર રહે છે મતલબ કે ગામડાઓની અંદર ગરીબીનું પ્રમાણ વધારે છે અહીંયાથી આપણને એક અંદાજ આવે છે કે જો આપણે ભારતમાંથી ગરીબી દૂર કરવી હોય તો ગ્રામીણ વિસ્તારમાં આ બાબતે આપણે કાર્ય કરવું પડશે તમે આ પરિસ્થિતિ વિશે શું વિચારો છો જો તમને પણ કહ્યું છે આપણે કે અહીંયા ગ્રામીણ ગ્રામીણ સ્તરે કાર્ય કરવું પડશે વિસ્તારોમાં ગરીબી હવે શહેરો તરફ પણ આવી ગઈ છે આપણે એવું કેવી રીતે કહી શકીએ છીએ ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી હવે શહેરો તરફ પણ આવી ગઈ છે શું કરશે આ વ્યક્તિ ગ્રામીણ વિસ્તારની અંદર જે ગરીબ વ્યક્તિ છે એ રોજગારની શોધમાં વધુ સારી સુવિધાઓની શોધમાં વધુ સારા રહેઠાણની શોધમાં શહેર તરફ આવશે ગરીબી માત્ર ટ્રાન્સફર થઈ રહી છે શહેર જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાંથી ક્યાં આવી રહી છે શહેરમાં આવી રહી છે એની પરિસ્થિતિમાં કોઈ સુધારો થઈ રહ્યો નથી બે ના દાયકાની શરૂઆતમાં જ્યાં ગ્રામીણ વિસ્તારોમાં ગરીબોની સંપૂર્ણ સંખ્યામાં ઘટાડો થયો છે તો બીજી તરફ શહેરી વિસ્તારોમાં તેની સંખ્યામાં થોડો વધારો થયો મેં કીધું ને કે ભાઈ ગરીબી ટ્રાન્સફર થઈ રહી છે બીજું કઈ નથી

ગરીબોની સંખ્યા અને ગુણોત્તર એ બંનેમાં ઘટાડો થયો છે પરંતુ આ બંને પરિમાણોમાં ઘટાડાની પેટર્ન એ ખૂબ જ પ્રોત્સાહક રહી નથી ઘટાડો ઘટાડો થઈ થઈ રહ્યો રહ્યો છે છે પણ ગોકળ ગતિએ જે ગતિથી ઘટાડો થવો જોઈએ એ ગતિથી ઘટાડો નથી જોવા મળી રહ્યો દેશમાં ગરીબીની સંપૂર્ણ સંખ્યાની સરખામણીમાં આ ગુણોત્તર ખૂબ જ ધીમે ધીમે નીચે આવી રહ્યો છે અહીં તમે એ પણ જોશો કે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ગરીબીની સંખ્યા વચ્ચેનો તફાવત જરા પણ ઓછો થયો નથી થયો છે ત્રાણું ચોરાણું સુધી એટલો જ રહ્યો છે અને બે હજાર અગિયાર માં વધ્યો છે તોતેર બે થી લઈને તમે ત્રાણું ચોરાણું સુધી જોશો તો આ ગેપમાં ઘટાડો થયો હતો શહેરી અને ગ્રામીણ ગરીબોમાં પણ ત્રાણું ચોરાણું લઈને તમે વર્ષ બે હજાર અગિયાર બાર સુધી જોવા જશો તો આ જે ગેપ હતો શહેરી ગરીબો અને ગ્રામીણ ગરીબો વચ્ચેનો એ ગેપમાં વધારો થયો છે 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 તો આ ચિંતાજનક ગેપ ઘટવો જોઈએ એના બદલે વધ્યો ગરીબીનો મોટો વર્ગ તમિલનાડુ ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ અને ઓડિશા આ છ રાજ્યોમાં રહ્યો જો આના પરથી આપણને એક વસ્તુ એ જાણવા મળી કે ગરીબીનો મોટા ભાગનો વર્ગ જે છે કયા રાજ્યોમાં રહે છે તમિલનાડુ યુપી બિહાર એમ પી અને વેસ્ટ બેંગોલ તેમજ ઓડિશા છે તેમ છતાં ચાર રાજ્યો ઓડિશા મધ્યપ્રદેશ બિહાર અને ઉત્તર પ્રદેશ એમાં ગરીબીનું સ્તર હજુ પણ રાષ્ટ્રીય ગરીબી સ્તર કરતાં પણ ઊંચું છે બરાબર આ ચાર રાજ્યો એવા છે જે હજુ પણ ગરીબી ઘટાડવામાં પાછળ રહી ગયા છે આંધ્રપ્રદેશ રાજસ્થાન પશ્ચિમ બંગાળ અને તમિલનાડુએ અન્ય રાજ્યોની સરખામણીમાં ગરીબીનું સ્તર ઘણું સારું જે છે ઘટાડ્યું છે મતલબ કે ગરીબીનું સ્તર ઘટાડવામાં ખૂબ જ સારું પરફોર્મન્સ આપ્યું છે ખરાબ પરફોર્મન્સ આપ્યું એવા કેવા છે ઓડિશા એમપી બિહાર અને યુપી સારું પરફોર્મન્સ આપ્યું એ રાજ્ય કયા છે આંધ્રપ્રદેશ રાજસ્થાન પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જે છે એમણે ખૂબ જ સારું પરફોર્મન્સ આપ્યું છે એટલે કે આ બધા રાજ્યો જે છે ગરીબીનું સ્તર ઘણું સારી રીતે ઘટાડ્યું છે તેઓ અન્ય રાજ્ય કરતા વધુ સારું કામ કેવી રીતે કરી શક્યા છે એ બાબત ઉપર આપણે વિચાર કરવાનો છે અને એ જ બાબત આપણે શોધવાની છે તે આ બધા રાજ્યો જે છે ગરીબીનું સ્તર એટલા માટે સારી રીતે ઘટાડી શક્યા છે કારણ કે એમને શિક્ષણ સુવિધાઓ સ્વાસ્થ્ય સુવિધાઓ અને આવાસ સુવિધાઓ છે કે જે જીવન જીવવા માટેની બેઝિક ફેસિલિટી છે એ બેઝિક ફેસિલિટી અવેલેબલ કરાવવા ઉપર વધુ ભાર આપ્યો છે જે આ રાજ્યોએ ભાર નથી આપ્યો મતલબ કે આ રાજ્યોએ પણ હજુ એ દિશામાં આગળ કામ કરવાની જરૂરિયાત છે તો મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા હતા એનસીઆરટી સ્ટાન્ડર્ડ ઇલેવનની જે ઇકોનોમીની બુક છે એના ચેપ્ટર નંબર ચાર એટલે કે ગરીબી વિશેની જોજો મિત્રો યાદ રાખજો હજુ આપણું આ ગરીબી વાળું ચેપ્ટર પૂર્ણ નથી થયું આ ચેપ્ટર ખૂબ જ લાંબુ છે એટલા માટે આપણે એને એક સેશનમાં નહીં આવરી શકીએ અહીંયા સુધી પાછા મળીશું મિત્રો નેક્સ્ટ વીક ની અંદર આપણા ઇલેવન એનસીઆરટી ઇકોનોમિક્સના ચેપ્ટર નંબર ચાર ગરીબી ના પાર્ટ ટુ સાથે ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર